જય માતાજી મિત્રો, હું મનીષા બેન આપનું સ્વાગત કરું છું અમિધારા કિચનમાં. તો આજે આપણે બનાવશું સફેદ પૌવાનો ચેવડો. આ ચેવડો આપણે એકદમ નવી રીતે અને મસાલા સાથે ક્રિસ્પી બનાવીને તૈયાર કરશું અને ઘરમાં નાના છોકરાઓને તો બહુ જ ભાવશે અને વારંવાર બનાવવાનું કહેશે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. તો ચેવડો બનાવવા માટે આપણે એક વાટકો સફેદ પૌવા લીધા છે. આપણે આ જાડા પૌવા આવે ને એ લીધા છે અને એને ચાળીને મેં સાફ કરી લીધા છે. આની જગ્યાએ નાયલોન વાપરવા હોય તો એ પણ વાપરી શકાય. અને એક વાટકો આપણે ચોખાનો લોટ લીધો છે અને એકદમ જીરો દળેલો હોય એવો લીધો છે. આપણે આની સેવ બનાવવાની છે તો આપણે આ બે વસ્તુ અત્યારે સાઈડ પર મૂકી દઈશું. તો હવે આપણે એક આવો મોટો વાસણ લેશું અને તેની અંદર આપણે ચાણી લેશું. તેની અંદર આપણે આ ચોખાનો લોટ છે એ બધું પહેલા ચાળી લેશું. આ રીતના ચાળી એટલે થોડું ઘણું કચરું હશે એ બધું અંદર આવી જશે. હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું. હવે એમાં આપણે લોટ બાંધવાનો છે. આપણે થોડું થોડું પાણી નાખી અને એનો લોટ બાંધીશું. તો આપણો લોટ છે એ બંધાઈ ગયો છે. આપણે આ રીતનો ઢીલો એનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આપણે એટલો લોટ બાંધતા એક ગ્લાસમાં થોડું પાણી બચ્યું એટલો પાણીને આપણે જરૂર પડી છે. આમાં પાણીમાં ઓછા વધુ થઈ શકે છે. તો આપણો લોટ બંધાય છે ને પછી આપણે આ રીતના થોડોક એને મસળી લેવાનો. આપણે ચોખાનો લોટ છે એટલે થોડોક ચીકાસવાળો કરી લેવાનો. એટલે આ રીતના મસળશો ને એટલે સરસ થઈ જશે લોટ. તો લોટ આપણો સરસ રીતના બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એક સંચો લેવાનો છે. આપણે આ રીતનો સંચો લઈ લેવાનો અને તેની અંદર આપણે આવી ચકરી લેવાની છે. આપણે એકદમ પતલી નથી લીધી, જાડી આવે એવી લીધી છે. આનાથી સેવ સરસ પડશે. તો હવે આપણે આને થોડું થોડુંક તેલ લગાવી દઈશું કારણ કે આપણે લોટમાં મોણ નથી નાખ્યું એટલે આપણે સંચામાં થોડુંક થોડુંક તેલ લગાવી દેવાનું. હવે આપણે સંચાની અંદર ચકરીને નાખી દીધી છે. હવે આપણે આ લોટ અંદર નાખી દઈશું. તો આપણે લોટને બાંધ્યો ત્યારે તેલને ગરમ થવા મૂકી દીધું હતું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેલ આ રીતના આપણે હાઈ ગરમ કરી લેવાનું અને પછી ગેસને ધીમો કરી દેવાનો. અને હવે આપણે આની અંદર સેવ પાડશું. આ સેવને એકદમ ધીમા ગેસે તળવાની છે નહીતર પછી બળી જશે ને તો એનો કડવો સ્વાદ થઈ જશે એટલે એ ધ્યાન રાખવાનું. સેવ પાડો એટલે એની હાથે ઉપર આવી જાય ને બબલ્સ ઓછા થઈ જાય પછી એને ફેરવી લેવાની. તો તમે જો આપણે સેવ સરસ તળાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લેશું. હવે આ રીતના આપણે બીજી વાર પણ પાડી લેશું. તો આપણી સેવ બધી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે અત્યારે સાઈડ પર મૂકી દેશું અને હવે પૌવા તળી લેશું. તો એક આપણે પૌવા તળવાનો જારો લેવાનો છે અને તેની અંદર આપણે પૌવા નાખી અને તળી લેશું. આ રીતના પૌવા ફૂલી છે એટલે આપણે એને કાઢી લેશું. તો આપણે પૌવા તળાઈ ગયા છે. હવે આપણે અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે એને પણ તળી લઈશું. આ રીતના આપણા સિંગદાણા છે ક્રિસ્પી થઈ છે એટલે આપણે એને કાઢી લેવાના. જો વધારે તળવા દેશો તો પછી કડવો સ્વાદ આવશે એટલે આ રીતના થાય એટલે આપણે એને કાઢી લેવાના. આને આપણે પૌવાની સાથે જ નાખી દેશું.
ત્યાર પછી થોડાક આપણે કાજુના ટુકડા લીધા છે એને પણ તળી નાખ્યું. આપણે એને પણ થોડા ક્રિસ્પી થાય ત્યાં લગી તળવાના છે. તો હવે આપણા કાજુ છે એ ક્રિસ્પી થઈ ગયા છે, આપણે એનો કલર નથી ફેરવાનો, બસ ખાલી આ રીતના ક્રિસ્પી કરવાના છે. એને પણ આપણે આની આરે નાખી દઈશું. અને ત્યાર પછી આપણે થોડી બદામ લીધી છે એને પણ તળી લેશું. આપણે બદામના બે ભાગ કરી લીધા છે વચ્ચેથી. આપણી બદામ પણ સરસ ક્રિસ્પી થઈ ગઈ તો આપણે એને પણ કાઢી લેશું. ત્યાર પછી આપણે ડાળિયા લીધા છે એને પણ તળી લેશું. જો ડાળિયા ન હોય તો ચણાની દાળને બે કલાક પહેલા પલાળીને કોરી કરીને પણ તળીને નાખી શકાય. અને છેલ્લે આપણે થોડીક દ્રાક્ષ લીધી છે એને પણ તળી લેશું. તો દ્રાક્ષ આપણે સરસ ફૂલી ગઈ છે, હવે એને પણ આપણે કાઢી લેશું. તો છેલ્લે આપણે 10-15 લીમડાના પાન લીધા છે એ લેશું, એને પણ તળી નાખશું. તમે કોઈ પણ ચેવડો બનાવો અને લીમડાના પાન નાખો ને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. એને પણ આપણે ક્રિસ્પી થાય ને ત્યાં લગી આ રીતના તળી લેવાના. તો આપણો બધો મસાલો જે લીધો હતો એ બધો તળી લીધો છે, તો આપણે બધું એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણી બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. આપણે સેવ બાળીને રાખી છે ને બધી આપણે એની અંદર નાખી દઈશું. આ રીતના આપણે હાથથી તોડી અને નાખી દઈશું. અને આ સેવ આવીને આવી ક્રિસ્પી રહે છે, ખાવાની બહુ જ મજા આવશે તમને. હવે સેવ નાખીને આપણે બધું ઉપર નીચે કરી નાખશું એટલે બધો મસાલો આપણે સરસ રીતના મિક્સ થઈ જાય. બની ગયો છે પામાજી, આપણે મસાલો બાકી છે પણ આપણે થોડોક આને ઠંડો થવા દઈશું પછી મસાલો નાખશું. તો હવે આપણો ચેવડો છે બધો ઠંડો થઈ ગયો છે તો આપણે એની અંદર મસાલો કરી લેશું. તો આપણે 1/2 ચમચી સંચળ પાવડર નાખશું, 1/2 ચમચી આપણે કાળા મરીનો પાવડર નાખશું. આથી ચેવડો થોડોક આપણો તીખાસ ઉપર લાગશે. 1/2 ચમચી આપણે ચાટ મસાલો નાખશું, એ ખાટો મીઠો સ્વાદ આવશે. 1/2 ચમચી આપણે સાદું મીઠું નાખશું. 1 ચમચી આપણે દળેલી ખાંડ નાખશું. તો હવે બધા મસાલાને આપણે સરસ રીતના મિક્સ કરી લેશું. આપણો સફેદ ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણો ચેવડો છે સરસ બનીને તૈયાર થઈ ગયો છે. આ ચેવડાને 15 દિવસ લગી કઈ થતું નથી ને આવો નાવો એકદમ ક્રિસ્પી રહેશે. તમે દેશમાં જાઓ, ગામડે જાઓ, ગમે ત્યાં જાઓ, ત્યાં ચેવડો લઈ જાઓ તો તમારે કોઈ ટેન્શન નહીં રહે. અને ખાવાની બહુ જ મજા આવશે અને ઘરમાં બધાને ભાવશે પણ. અને આ રીતના તમે ઘરે બનાવીને ટ્રાય કરજો, ઘરમાં બધાને બહુ જ ભાવશે. ને એકદમ નવીન ચેવડો છે, મારા ઘરે મેં બનાવ્યો, બધાને બહુ જ પસંદ આવ્યો એટલે મેં તમારી સાથે શેર કર્યો છે. અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.